બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપ છોડી કોંગ્રેસમાં પોતાનો હાથ ફરી એક વખત પકડ્યો છે અને કહ્યું છે કે હવે તેઓ કોંગ્રેસ સાથે જોવા મળશે। ટિકિટની કોઈ આશા સાથે તેઓ નથી આવ્યા, પરંતુ તેઓએ કહ્યું કે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયો છું। જગદીશ ઠાકોરે ખેસ પહેરાવી સ્વાગત કર્યું છે। પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાના પુત્ર છે મહેન્દ્રસિંહ વાઘેલા। 2017માં કોંગ્રેસ છોડી જોડાયા હતા ભાજપમાં, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે મહેન્દ્રસિંહ વાઘેલા। गुजरात विधानसभा की चूंटणी योजावा जई रही है त्यारे पक्ष पलटानी राजनीति फरी सक्रिय थई छे। पूर्व मुख्यमंत्री शंकरसिंह वाघेलाना पुत्र अने पूर्व धारासभ्य महेन्द्रसिंह वाघेला फरी एक बार कांग्रेस में जोड़ाया छे। महेन्द्रसिंह अपनी साथे छे। महेन्द्रसिंह शू कहेशो फरी एक बार कांग्रेस में जोड़ा शू काम? मैं प्रदेश प्रमुखश्री अने गुजरातनी समग्र टीम साथे चर्चा विचारणा कर्या पछी कांग्रेस में जोड़ावानो निर्णय करेल छे। शू आगळ हवे शू चूंटणी में ટિકિટ મળશે, કઈ રીતનું તમે જોઈ રહ્યા છો અને કઈ રીતે આયોજન? ટિકિટની વાત જ નથી, પ્રદેશ સમિતિ, પ્રદેશના આગેવાનો જે નિર્ણય લેશે એ સંગઠનની જવાબદારી હોય, બીજી જવાબદારી હોય, કાર્યકર્તા તરીકેની જવાબદારી હોય, એ પૂરેપૂરી જવાબદારી પૂરા વિશ્વાસ સાથે નિભાવીને કોંગ્રેસ મજબૂત બને એના પૂરા પ્રયત્ન કરીશું। મહેન્દ્રસિંહ, ટિકિટ મળે તો કઈ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાની? કારણ કે તમે બાયડ પરથી પણ ચૂંટણી લડી ચૂક્યા છો, મેઘરજથી પણ ચૂંટણી લડી ચૂક્યા છો, સાબરકાંઠા જૂનો સાબરકાંઠા જિલ્લો અને સાબરકાંઠા અરવલ્લીમાં પણ કામ કરે છે, ગાંધીનગરમાં પણ કામ કરેલું છે, છતાં પણ પાર્ટી જે નિર્ણય કરશે, જે જગ્યાએ જે રીતે કહેશે એ પ્રમાણે કામ કરીશું। ભાજપ સાથે જોડાયા, ભાજપમાં કોઈ એવું તમારી સાથે અણબનાવ જે થયેલો ખરો કે તમે જ્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં જો? તમે મને બતાવો 5 વર્ષમાં ક્યારે ભાજપ સાથે મને જોયો તમે? તો આ તો મહેન્દ્રસિંહ વાઘેલાને જે પ્રકારે ચૂંટણી ગુજરાત વિધાનસભાની નજીક આવી રહી છે ત્યારે ફરી એકવાર તેઓ કોંગ્રેસમાં જોડાયા છે અને કોંગ્રેસની કોઈ એક બેઠક પરથી જે છે તેઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવે તેવી હાલ અટકળો પણ જોવા મળી રહી છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આ તરફ મહેન્દ્રસિંહ વાઘેલાના કોંગ્રેસમાં જોડાતા જ અરવલ્લીથી તેમના ઉપર આક્ષેપ શરૂ થઈ ગયા છે। કહેવામાં આવી રહ્યું છે મહેન્દ્રસિંહ વાઘેલા પર વિવાદિત નિવેદન સાથે અરવલ્લી ભાજપના નિરીક્ષકનું આ નિવેદન હતું। ચૂંટણી આવે એમ કાચિંડાની જેમ લોકો રંગ બદલે છે, મહેન્દ્રસિંહ વાઘેલાને કાચિંડા સાથે સરખાવાયા છે। કેટલાક લોકો રંગ બદલવામાં માહિર હોવાની વાત નિરીક્ષક પરાક્રમસિંહ જાડેજાએ કરી છે। આ વિવાદિત બોલ છે પરાક્રમસિંહ જાડેજાના। મિત્રો, ચૂંટણી આવે છે અને જેમ કાકડો રંગ બદલે એમ ઘણા બધા લોકો રંગ બદલવા માટે એક્સપર્ટ જ હોય છે, એટલે જુદા જુદા લોકો રંગ બદલતા હોય છે, પણ દરેકને ખબર જ હોય છે કે ભાઈ કાકડાનો રંગ ક્યારે હોય છે કોઈ ખબર હોતી નથી। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તો કાયમ કેસરિયા રંગે રંગાયેલો છે, એનો ક્યારેય રંગ અલગ હોતો નથી। તો અમરેલી જિલ્લાની 5 બેઠકો માટે ભાજપ તરફથી 2 દિવસથી સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં તમામ ઉમેદવારો અને દાવેદારોને સાંભળવામાં આવી રહ્યા છે। સૌથી વધારે મહત્વની વાત છે કે અમરેલી બેઠક માટે 3 જ ઉમેદવારો સામે આવ્યા છે। સેન્સ પ્રક્રિયામાં લાઠી બાબરા વિધાનસભા બેઠક પર 20 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે। સાવરકુંડલા લીલિયા વિધાનસભા બેઠક માટે 15 અને રાજુલા જાફરાબાદ બેઠક માટે 10 ઉમેદવારોએ સેન્સ રજૂ કર્યા છે। ભાજપના સેન્સ નિરીક્ષક છત્રસિંહ મોરીએ વિધાનસભાની 5 બેઠકો ભાજપ કબજે કરશે તેવો દાવો પણ વ્યક્ત કર્યો છે। 2 દિવસની સેન્સ પ્રક્રિયા છે ત્યારે અમરેલી બેઠક માટે માત્ર 3 જ ઉમેદવારો સામે આવ્યા છે। અહીંયા જે ઉમેદવારો આવ્યા છે એ મંડળવાર બોલીએ તો સાવરકુંડલામાં અંદાજિત હજુ વધઘટ થઈ શકે, પણ અત્યારે અમારી પાસે 15 જેવા આવ્યા છે। અમરેલીમાં 3 આવ્યા છે, ધારીમાં 15 આવ્યા છે, લાઠીમાં 20 આવ્યા છે અને રાજુલામાં 10 આવ્યા છે।